મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગઈ વખતેના લેક્ચરની અંદર મેં થોડીક સમમિતિના પ્રશ્નો કરાવ્યા અને સમમિતિના પ્રશ્નોમાં કેવું થાય છે કેપેસિટરમાં કે અવરોધના પ્રશ્નોમાં પણ એ જ મેથડ એપ્લાય કરીને તમે કેપેસિટરને સીધો જ એક સ્ટેપ છેલ્લો સુધારીને કેપેસિટરનો જવાબ મેળવી શકો. એટલે હું મોટાભાગના પ્રશ્નો તમને કેપેસિટરમાં સમમિતિમાં નથી કરાવતો, એની જગ્યાએ શું કરાવી દઉં છું, અવરોધના પ્રશ્નો કરાવી દઉં છું. અને એ જ પ્રશ્નોમાં તમે છેલ્લો જે જવાબ આવે એમાં કેપેસિટરનો શું જવાબ આવશે એ હું તમને ચેન્જ છેલ્લે કરાવી દઉં છું, રાઈટ? થોડાક મેં પ્રશ્નો તમને હોમવર્કમાં આપેલા હતા, બરાબર? તો એ પ્રશ્નો આપણે ફરીથી લઈ લઈએ. મેં આ રીતે લખેલું કે જો અહીંયા અવરોધ જોડી દીધા હોય, બરાબર, તો શું જવાબ આવશે, એવી કંઈક વાત કરી હતી આપણે, રાઈટ? એવા ચાર પ્રશ્નો મેં તમને આપેલા હતા. બહુ ડિટેલમાં આપણે ઉતરતા નથી, અહીંથી જ આપણે શું કરી નાખીએ, આ રીતે લઈ લઈએ, કરેક્ટ? આમ થશે. તો આને આપણે શું કહેશું, એ આ થશે, બી આ, આર બધા છે. ચલો હવે આનો પહેલો ઓપ્શન શું છે, આને આપણે એક્સ કહી દઈએ, આનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એક્સ કહી દઈએ. તો બીજો ટુકડો અહીંથી કરો, ક્યાંથી કરવો પડશે જોવું જોઈએ તમે, બીજો ટુકડો અહીંથી થશે ને, અહીંથી થશે. તો આખી આકૃતિ કેવી થશે, પહેલો ટુકડો, બરાબર, એ બી, પછી આ અવરોધ પણ એટલો ને એટલો, પછી અહીંથી પાછો હું શું કરી નાખું, આ એક્સ અને આ એક્સ. બોલો, ક્લિયર? બરાબર, મેં તમને શું કીધું હતું, અનંત લંબાઈનો લેડર હોય તો એમાં એકાદો ભાગ એવો તમે સેપરેટ કરી નાખો કે જેથી કરીને કુલ અવરોધમાં આકૃતિમાંય કંઈ ફેરફાર ન લાગે અને એના મૂલ્યો પણ બદલાય નહીં. એટલે મેં આટલો ભાગ કટ કરી નાખ્યો, તો બાકી રહેલો ભાગ અને આગળનો ભાગ બે કેવો છે, સરખો જ છે. બસ, તો આ સોલ્યુશન તમને હવે આવડશે. ચલો, એક્સ બરાબર શું થશે, આ આની સાથે શ્રેણીમાં છે, એટલે આર વત્તા આર કેટલું થશે, ટુ આર. આ શું થશે, આર એક્સ, આર પ્લસ એક્સ, થાય આવું? ચાલો, ઇઝ ઇક્વલ ટુ ટુ આર સ્ક્વેર પ્લસ ટુ આર એક્સ પ્લસ આર એક્સ બાય આર પ્લસ એક્સ. ધેરફોર આર એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ આર સ્ક્વેર પ્લસ થ્રી આર એક્સ. Therefore, x square minus r, sorry, 2rx, 2rx, આમ જશે ને, માઇનસ ટુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આવું ક્વોડ્રેટિક ઇક્વેશન બને, સીધું જ લખી નાખો એનો જવાબ. તમે એક યાદ રાખજો, આ સૂત્ર તમે યાદ રાખજો, માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બાય ટુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, એટલે માઇનસ ટુ આર, માઇનસ માઇનસ પ્લસ પ્લસ ટુ આર થઈ ગયું. આ માઇનસ અહીંયા આ એ છે, એ કેટલો છે, વન, પછી બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આર, સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આર સ્ક્વેર. ચાલો, બી સ્ક્વેર, બી સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, એટલે ફોર આર સ્ક્વેર માઇનસ ફોર એ વન છે, એ વન છે, અને સી માઇનસ ટુ આર સ્ક્વેર એટલે ટુ આર સ્ક્વેર, અને આને હું પ્લસ કરી નાખું, રાઈટ, ટુ ટુ આર પ્લસ ઓર માઇનસ, આ જોઈ લઈએ તો આઠ, ને એ તો એવો ને એવો જ જવાબ આવે છે, એટલે ટુ ઇન્ટુ રૂટ થ્રી થયો, બાય ટુ, ટુ ટુ કેન્સલ થઈ જશે, એટલે રૂટ થ્રી પ્લસ વન જ લેવું પડશે ઇન્ટુ આર, બરાબર, માઇનસ રૂટથી લેવાય
नहीं, क्लियर। चलो तो सी नो सू जवाब आवशे 1/c(x) अथवा तो सी इक्विवेलेंट इज इक्वल टू √3 + 1 × 1/c। देयरफॉर सी इक्विवेलेंट इज इक्वल टू c/√3 + 1। आ जवाब सी जो एनी जगह जोड़ेलो हो तो आ जवाब, अने जो अवरोध जोड़ेलो हो तो आ जवाब साचो पड़ो तमारो बतानो। एक दाखलो आवो हतो, करेक्ट। चलो बीजो एक दाखला में मैं कहीं चेंज नतु कर्यु। एक दाखलो तो आपणे लई लीधो तो बराबर, कयो ए लेसु। चलो एक मैं अहीं नतु राख्यो अने नीचेना काढी नाख्या था बराबर, पण आमां जे एक वस्तु आपणे बीजी एड कर दईए। बीजो दाखलो, हाँ आमां आर नतो, बीजा दाखला पेलो दाखलो आ लखी नाखजो, अहीं आर नतो, एक दाखलो आवो हतो बराबर, તો આકૃતિ આવી જ થશે, પણ અહીંયા નીચે કંઈ થશે નહીં, એટલે આ આર આવશે નહીં, કરેક્ટ, બાકી બધું જ એનું એ જ રહેશે। ચલો અહીંયા આર અને પ્લસ આ થશે, એટલે આ 2r નહીં આવે બરાબર। ઓકે, એટલે અહીંયા શું થશે, આર સ્ક્વેર અને આર એક્સ આવું થશે। ચાલો આમાં આને મલ્ટીપ્લાય કરશું એટલે આમાં કંઈ વાંધો નથી, પણ આ આર સ્ક્વેર આવશે અને આ 2rx આવશે, કરેક્ટ। તો છેલ્લો શું જવાબ થશે, એક્સ સ્ક્વેર માઇનસ આર એક્સ આવશે બરાબર, માઇનસ આર એક્સ આવે ને, અને માઇનસ આર સ્ક્વેર આવશે, એટલો ફેર પડી જશે। તો હવે જુઓ તો માઇનસ આર આમાં આવે, માઇનસ માઇનસ પ્લસ આર, પ્લસ ઓર માઇનસ 4 નહીં પણ આર સ્ક્વેર માઇનસ 4, એ 1 જ છે અને છેલ્લે આર આવશે, ચેક કરતા જજો। તો આમાં નીચે 2 બરાબર છે આર, અને આ ટોટલ કેટલું થઈ જાય કહો જોઈએ મને, આ ટોટલ થશે √5r થશે, સમજ પડી બધાને, 2 નહીં નીકળે, આ 2 એમને એમ રહેશે। ઓકે, તો છેલ્લો જવાબ શું આવ્યો, એમાં તે √5 + 1/2 × r આવો જવાબ આવ્યો બધાને। આને જો સોલ્વ કરીએ સી ના સ્વરૂપમાં તો √5 + 1/2 તો 2c/√5 + 1, ચેક કરજો મારી આમાં કંઈ ભૂલ છે બરાબર। તો આ બીજો દાખલો પણ થઈ ગયો બરાબર, બે દાખલા આપણે આવા હોમવર્કમાં આપ્યા હતા, એક દાખલો, બીજો શું હતો, અહીંયા પણ નહોતો આર, કરેક્ટ। ચાલો આ ત્રીજો દાખલો લઈએ બરાબર, ત્રીજા દાખલામાં આવું હતું, એટલે અહીંયા મારે શું કરવું પડશે, આ કાઢી નાખવું પડશે। જુઓ તમે આ કટકો અહીંથી નહીં થાય, કટકો ક્યાંથી થશે, અહીંથી કટકો થશે, સમજ પડી। એટલે આકૃતિ બદલાઈ જશે, આકૃતિમાં શું ફેરફાર થશે જુઓ, એક તો આ એ રેઝિસ્ટર, અહીંયા એક રેઝિસ્ટર આમ, અને પછી આ આર એક્સ આવે છે બરાબર, આમ થશે, એટલે આ એક્સ આર આર અને આ એક્સ આવું થશે, બોલો સમજ પડી। તો એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ ફરીથી જ કરવું પડશે બરાબર, ચાલો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આ બેનો સરવાળો આર પ્લસ એક્સ, અને એ આર સાથે સમાંતર, એટલે આર આર પ્લસ એક્સ ભાગ્યા આર પ્લસ આર પ્લસ એક્સ, તો આર સ્ક્વેર પ્લસ આર એક્સ 2r + x, ધેરફોર એક્સ સ્ક્વેર પ્લસ 2rx ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ આર એક્સ, ધેરફોર એક્સ સ્ક્વેર માઇનસ સોરી પ્લસ આર એક્સ
माइनस आर स्क्वेर इज इक्वल टू जीरो। आम तो पहला जो जवाब आवशे पण प्लस और माइनस में फेर पड़े। जो अहीं आर प्लस छे तो आर माइनस आवी जशे, माइनस बी प्लस और माइनस बी स्क्वेर एटले आर स्क्वेर माइनस फोर एम ने एम ए वन अने सी माइनस आर स्क्वेर एनु एज रहेशे। तो आ माइनस बाकी आनु आज थयुं बधुं। तो अहीं एक जवाब में फेर पड़े आवो रूट फाइव माइनस वन आवशे अने अहीं एज रीते रूट फाइव माइनस वन रूट फाइव माइनस वन। क्लियर? तो आ आपणो त्रीजो दाखलो थयो। बराबर? तो त्रण दाखला मैं आवा होमवर्क में आपेला अने तमे कदाच ए करी नाख्या हशे। एक कैपेसिटर वाळो मैं आप्यो तो पण ए हवे तमे करजो। कयो कयो कैपेसिटर वाळो तो याद छे तमने? फोर सी वाळो। ए अवरोध माटे तमे करी नाखजो, हूँ फरीथी नथी करावतो। तमने जो याद होय तो आवो हतो आर पछी अहींया आर पछी अहींया फोर आर अहींया फोर आर। मैं अहींया आ होमवर्क में एड कर दीधुं हतुं तमने। बराबर? तो ए हवे तमे करे फोर हतुं टू हतुं सॉरी टू हतुं टू हतुं ને એ રીતે આગળ પહેલું સ્ટેપ હું તમને જો કહું તો આ રીતે લખી નાખી આર પછી આર અહીંયા આર અને અહીંયા શું કરી નાખશો બોલો? ટુ એક્સ કરી નાખજો। આ એક્સ થઈ જશે તમારાથી આ જ રીતે તમે કરી નાખજો, એમાં આપણે ટાઈમ બગાડતા નથી। એ એક વધારાનો દાખલો। હજી એક મેં તમને સમમિતિવાળો આપેલો હોમવર્કમાં એ લઈ લી। બરાબર? આ તમે કરજો। આવો દાખલો કદાચ મેં હોમવર્કમાં આપેલો તમને કર। તો આમાં ફરીથી આપણે સમમિતિ જોવી પડશે। કઈ સમમિતિ આવશે? વર્ટિકલ આવશે। બરાબર? હોરિઝોન્ટલ નહીં આવે। શું કામ નહીં આવે? તમને એમ થાય કે સર અહીંયા હોરિઝોન્ટલ તો આવે છે, બરાબર, પણ હોરિઝોન્ટલમાં આ છેડાઓ એક તરફ રહે છે। જો અહીંયા અરીસો મૂકું તો આનું પ્રતિબિંબ આ થઈ જાય, પણ અહીંયા અરીસો મૂકું આનું પ્રતિબિંબ આટલું થાય, પણ આ છેડાઓ ઉપર નથી આપેલા, એટલે હોરિઝોન્ટલ સિમેટ્રી લેવાય નહીં। ઓકે, હવે સિમેટ્રીને આધારે તમે નક્કી કરી શકો કે આ છેડાઓ મારે કેવી રીતે। મેં તમને બે રીત કીધી હતી કે એક રીતમાં તમે શું કહી શકો, આનો પ્રવાહ આઈ હોય તો આનો પ્રવાહ પણ કેટલો છે? આઈ। તો એનો અર્થ એમ કે આમાં કંઈ પ્રવાહ આવતો નથી, એને તમે આમ જોડી શકો। અને એ જ રીતે આનો પ્રવાહ જો આઈ વન હોય તો આનો પ્રવાહ પણ કેટલો છે? આઈ વન। એટલે આ પણ કેવું થઈ ગયું? છૂટું જ થઈ ગયું। આમ હવે તમને આવડશે, બરાબર? હવે શું કરશો, અવરોધ જો આ આર હોય તો આર આ આઈ કાઢી નાખો। આઈ તો મેં સમજાવવા માટે કે કયો ભાગ તમે છોડી શકો કયો ભાગ જોડી શકો। બરાબર? તો આ આખો આર છે, આ આર આર એટલે આ ટુ આર, ટુ આર ને આર સમાંતરમાં એટલે કેટલો થશે ટોટલ? અહીંયા જો હું લઈશ તો ટોટલ કેટલો થશે? ટુ આર બાય થ્રી। એ જ રીતે નીચે આવશે, નીચે કેટલો આવશે? ટુ આર બાય થ્રી, કરેક્ટ? પછી આ તો પાછો આર છે, આ આર છે અને આ પણ કેટલો છે? આર। લ્યો, આવું થઈ ગયું ટુ આર પ્લસ ટુ આર બાય થ્રી, એ લેવું પડશે। ટુ આર પ્લસ ટુ આર બાય થ્રી એટલે ઉપરનો કેટલું થાય? ટુ આર પ્લસ ટુ આર બાય થ્રી એટલે ટોટલ થશે સિક્સ, અને એટ આર બાય થ્રી ઉપરનું આવશે અને નીચેનું ટુ આર બાય થ્રી આવશે। એક મિનિટ, હા, નીચેનું ટુ આર બાય થ્રી આવશે। હવે આ બેનું પાછું તમારે શું કરવાનું? સમાંતર જોડાણ। હવે આમ તો તમને આવડે એવું છે,
જો એક સીધું હું કરાવી દઉં, આના કરતાં કેટલા ગણો કહેવાય? ચાર ગણો કહેવાય. એટલે 4 વત્તા 1 5, મોટો અવરોધ ભાગ્યા 5. એટલે મોટો અવરોધ ભાગ્યા 5 એટલે મોટો આ છે 8R/3, એટલે 15 આવશે. જો તમે નહીંતર એવી રીતે ન કરવું હોય તો 8R/3 × 2R/3 + 15R/3, 15R/3, R/3 કેન્સલ થશે, બરાબર. એક મિનિટ, હા, ભૂલ થઈ કંઈક. આ નહીં આવે, સોરી, કારણ કે અપૂર્ણાંકમાં એ નહીં લખાય. જોઈ લઈએ એક મિનિટ શું થાય છે. આ બેનો સરવાળો કેટલો? 10R/3 આવે ને, 10R/3 તો બરાબર કર્યું. યસ, ચાલો 1R/3 નીકળી ગયો. જુઓ જો શું છે, 8 × 2R + નીચે 30 આવશે. હા, આવી ગયું, બરાબર છે. એટલે ચાલે જ છે, એમાં એ રૂલ ચાલે જ છે. 8R/15 આવું આવશે, રાઈટ? એ જવાબ. કદાચ તમે એમ ન કરો તો મેં એક બીજી મેથડ શીખવાડી હતી. કઈ મેથડ શીખવાડી હતી? કે આનો આનો અને આનો સ્થિતિમાન કેવો હોય? સમાન જ હોય. એટલે જો તમે આ ભાગ થોડી વાર માટે કાઢી નાખો તો વાંધો આવે નહીં, પછી એટલો ડબલ કરી નાખજો. અને આ અવરોધ R/2 છે, આ અવરોધ R/2 છે, એને આની સાથે જોડી નાખો, બરાબર. તો આર અને R/3 જોડો એટલે કેટલું થાય? આર અને R/2 જોડો સમાંતરમાં તો કેટલું થાય? R/3, R/3 + R એટલે 4R/3, બરાબર. આ કેટલું થયું? R/3. 4R/3 અને R/3ને ફરીથી પાછું સમાંતરમાં જોડો એટલે 4R/15 આવશે, બરાબર. જોઈ લો તમે, અને એટલું ને એટલું આમાં બાજુમાં કરો એટલે 4R/15 + 4R/15 8R/15 થઈ જશે, ક્લિયર. એટલે આટલા દાખલા આજે આપણે ઘણો બધો સમય હોમવર્કમાં જ લીધો, પણ હોમવર્કના દાખલા તમારે વ્યવસ્થિત કરવા જેથી કરીને થોડી પ્રેક્ટિસ થઈ જાય, રાઈટ. ચાલો આગળ લઈએ. આગળ લઈએ હજી સમમિતિવાળા. એમાં બંને સમમિતિ લઈ શકાય. કઈ કઈ? હોરિઝોન્ટલ અને વર્ટિકલ સિમેટ્રી. મેં આરવાળા તમને કરાવ્યા હતા, આરની સાથે તમે સી, તમને આવડી ગયું હશે સીમાં શું કરવાનું. સોરી, આ દાખલો તો થઈ ગયો ને. બંને દાખલા હું આર અને સી, હા, બંને લઉં છું આમાં સાથે. આરમાં કરશું, સીનો જવાબ સીધો મૂકશું. ચલો, આર બધે છે, અહીંયા બધે આર છે. કરેક્ટ, આવી રીતે આર છે. આપણે આમાં સિમેટ્રી શોધવાની છે. તો એક તો વર્ટિકલ સિમેટ્રી છે એટલે વાંધો નથી, બરાબર. વર્ટિકલ સિમેટ્રી આ રીતે આવી જાય. હવે વર્ટિકલ સિમેટ્રીમાં જે અહીંયા પ્રવાહ, અહીંયા જો હું આવી રીતે લઈ લઉં, તો અહીંયા જે પ્રવાહ જાય છે એ જ પ્રવાહ અહીંયા બહાર નીકળે છે. ટૂંકમાં કોઈ પ્રવાહ ઉપર નથી જતો, નીચે નથી જતો. અહીંયા જે બીજો પ્રવાહ હશે એ જ પ્રવાહ અહીંયા જશે. એનો અર્થ એમ કે અહીંયાથી પ્રવાહ આમ પણ નથી જતો, આમ પણ નથી જતો. એટલે આ તમે કાઢી નાખો તો પણ ચાલે, કરેક્ટ. આ શેના આધારે તમને ખબર પડી? વર્ટિકલ, કારણ કે આમ પ્રવાહ જતો જ નથી. એવો રસ્તો છે એની ઉપર કોઈ જતો જ નથી, તો રસ્તો છે જ નહીં એવું જ વિચારાય ને. કારણ કે જે માણસ જે જગ્યાએ જતા હોય એના આધારે રસ્તાને આપણે ડિફાઈન કરવા જોઈએ. એક બીજી વાત કરી દઉં, તમે જુઓ, કદાચ આપણે ગૂગલ મેપ આવે છે, બરાબર. ગૂગલ મેપમાં તમે જુઓ ને તો આમ રસ્તાઓ દેખાડ્યા હોય છે, એમને દોરેલાય હોય છે.
તમે સેટેલાઇટની ઇમેજ તો હોય પણ રસ્તાઓ દરેકે દરેક રસ્તાઓ દોરેલા પણ હોય છે. તો ઘણા એવા પ્રશ્ન થાય કે આ લોકો મહેનત કરીને આખા દુનિયાના તમામ નાનામાં નાની ગલીઓ જાતે દોરતા હશે, તો એકચ્યુઅલી દોરતા નથી હોતા. એ શું કરતા હોય છે, એ આપણો જ યુઝ કરે છે, આપણો યુઝ કરે છે. એનો મતલબ એમ કે આપણે ક્યારેક ને ક્યારેક ગૂગલ મેપ મેપમાં નેવિગેશન આપણા મોબાઈલમાં ચાલુ રાખ્યું હોય તો જે લોકો રસ્તા ઉપર ચાલતા હોય એ દરમિયાન ગૂગલને એનું લોકેશન મળ્યા કરે છે. એટલે એ શું કરે છે, ધારો કે તમારું ટપકું આમ હોય તો એ ટપકું આમ આગળ વધતું જાય, આગળ વધતું જાય, પછી આમ જતું ગયું, તમે જે રસ્તે જાઓ એ રસ્તે ટપકું આગળ વધતું જાય, પછી કોઈ બીજો માણસ પણ આ જ રસ્તે આગળ વધ્યો પણ આગળ એ વધારે આગળ ગયો, ત્રીજો માણસ આ જ રસ્તે આગળ વધ્યો એ આમ ગયો, ચોથો માણસ આ જ રસ્તે આગળ વધીને આમ ગયો. એટલે જેટલા ટપકાઓ એને મળે છે આપોઆપ કોમ્પ્યુટર એને રસ્તા બનાવી દે છે. એટલે એ લોકો દોડતા નથી હોતા, સમજાયું? તો હું શું કહેવા માગું છું કે અહીંયા માણસ જ નથી જતો એટલે ગૂગલ શું લઈ લેશે, અહીંયા રસ્તો જ નથી એવું લઈ લેશે. રસ્તો હકીકતમાં છે પણ કોઈ માણસ નીકળતો નથી એટલે એના કોમ્પ્યુટરમાં એવા ટપકાઓ બનતા નથી, કારણ કે કોઈ માણસની પાસે મોબાઈલ હોય અને મોબાઈલની અંદરથી એને સર્વરને ખબર પડે કે ભાઈ અહીંયા રસ્તો છે. તો અહીંયા એવું સમજો કે અહીંયા પ્રવાહ જ નથી જતો એટલે અહીંયા રસ્તો જ નથી એવું જ વિચારવાનું. હવે તમને આ વર્ષે આ તો તમે મોઢે ગણી શકશો. કેવી રીતે? ટુ, આ શ્રેણી આખું છે ને, એટલે વન પ્લસ વન ટુ થ્રી ફોર, આ ફોર થયું બરાબર, અને ફોર પછી નીચે કેટલું થાય છે, એવું ને એવું ફોર થાય છે. તો એક બીજો આમાં ઉપયોગ કરી શકાય એ છે હોરિઝોન્ટલ સિમેટ્રીનો, આ કે જો નીચેનું ઉપર હોય બરાબર અને તમારો અરીસો જે બે બિંદુ વચ્ચે તમારે અવરોધ શોધવાનો છે એ અક્ષ ઉપર મૂકવાનો, નહીંતર તો તમે આમાંય મૂકતા હતા ને બરાબર, આમાં મૂકતા હતા કરેક્ટ. તો આમ મેં કર્યું તો તમે એમ કહો કે અહીંયા અરીસો મૂકી દે સિમેટ્રી થાય, નહીં, આ બે બિંદુ વચ્ચે શોધવાનું છે, આ બે બિંદુ વચ્ચે નથી શોધવાનું. એટલે હોરિઝોન્ટલ સિમેટ્રી હોય તો એક વસ્તુ આમાં વધારાની સહેલી, આ તમને ગણતા તો આવડે, આમાં શું કરો ફોર પછી એની સાથે ફોર સમાંતરમાં ગણી લો એટલે ટુ થશે, ટુ ને ટુ સમાંતરમાં ગણો એટલે વળી વન આર જેવો આનો જવાબ આવશે. પણ ઘણીવાર આનાથી એક સ્ટેપ સહેલું થઈ જાય. શું સહેલું થઈ જાય કે જો હોરિઝોન્ટલ સિમેટ્રી હોય, વર્ટિકલ સિમેટ્રી હોય તો તમને ખબર પડી ગઈ કે અમુક વસ્તુ તમે ડિટેચ ડિટેચ એટલે છેડો છોડી નાખો અને બીજે જોડી નાખો એટલે ઇઝી થઈ જાય છે. વર્ટિકલ સિમેટ્રીથી શું ખબર પડે, આની અબાઉટ આ છેડો આ ભાગનું પડછાયો અહીંયા છે તો તમે આને કાઢી શકો અને આ આની સાથે જ છે એટલે સમાંતર છે. તો ટુની સાથે ટુ સમાંતરમાં હોય તો શું લખાય, તો આર બાય ટુ લખાય, સમજ પડી? એટલે આ આરની સાથે આર સમાંતર એટલે આને શું કરી નાખો, આર બાય ટુ કરી નાખો, આરની સાથે આ સમાંતર આને આર બાય ટુ કરી નાખો, આને આર બાય ટુ કરી નાખો, આને આર બાય ટુ કરી નાખો અને આને કેન્સલ કરી નાખો, આ નીચેવાળું કેન્સલ કરી નાખો એટલે હવે જવાબ તમને મળી જાય. ખ્યાલ આવ્યો ને? એટલે હોરિઝોન્ટલ સિમેટ્રીનો ઉપયોગ શું છે એ સમજ પડી, કે તમે એકચ્યુઅલી જે પડછાયો પડતો હતો એ બધાને સમાંતરમાં જોડ્યા હોય પરસ્પર એકબીજા સાથે, એમ જ તમે વિચારી લો એટલે જવાબ આવી જશે બરાબર. ઓકે, એકચ્યુઅલી તો આ થતું હતું, અહીંયા એક હતો આર બાય ટુ, પણ અહીંયા તમે મૂકવાથી મેં કીધું એમ પ્રવાહ આમ જતો નથી એટલે આ આર બાય ટુનો કંઈ ઉપયોગ રહેતો નથી. ચાલો આ બી આર અને આ બી આર, આર પ્લસ આર ટુ આર, ટુ આર અને ટુ આર સમાંતરમાં એટલે જવાબ શું આવી ગયો, આર. ઓકે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અથવા તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર જ આવ્યો ને જવાબ, તો સી ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું આવશે, સી. આમાં જો સી જોડેલો હશે તો જવાબ શું આવશે, સી આવશે. સમજ પડી? તો આમાં મેં એક વધારાનો ઉપયોગ શેનો કરી લીધો, હોરિઝોન્ટલ સિમેટ્રીનો કર્યો. ચાલો હજુ એક લઈ લઈએ. જો
આવી રીતનું છે. અહીંયા બધે આર જોડેલા છે, સમજો તમે. કરેક્ટ, આવું થશે. હવે આ બે વચ્ચે સમતુલ્ય અવરોધ અને કેપેસિટર લેવાનું છે. ચાલો, વર્ટિકલ સિમેટ્રી છે, પહેલાં હોરિઝોન્ટલ ચેક કરી લેવાની, પછી વર્ટિકલ કરવાની. હોરિઝોન્ટલ છે અહીંની, અહીંયા છે. હા, તો આને આરની લઈએ, શું લેશો? આર બાય ટુ. આ બધાને શું લઈ લેશો? આર બાય ટુ, આર બાય ટુ, આર બાય ટુ. પણ આની સિમેટ્રી નથી, એટલે આને શું લેવાનું? આર જ લેવાનું. એક છે, બરાબર. એટલે હવે નીચેનું નીકળી જશે. ક્લિયર? આવી રીતે થઈ જશે. ચાલો, હવે કઈ સિમેટ્રી છે આમાં? વર્ટિકલ સિમેટ્રી છે. તો વર્ટિકલ સિમેટ્રીથી તમને ફાયદો શું થાય છે? તો મેં તમને બે રીત શીખવાડી. કાં તો તમે પોટેન્શિયલ લઈને શોર્ટ કરી નાખો, પણ શોર્ટ કરશો ત્યારે એક આકૃતિ વધારાની દોરવી પડશે. એ કરતાં મેં શીખવાડ્યું છે એમ જ વિચારો. આનો પ્રવાહ ને આનો પ્રવાહ સમાન જ થાય, એટલે આ છેડો આમ છૂટી જાય, આમ થઈ જાય. લ્યો, વાત પૂરી? તો હવે આ કેટલું થઈ ગયું? આર પ્લસ આર, આર બાય ટુ પ્લસ આર બાય ટુ, એટલે આર. આ પણ આર, આર ને આર સમાંતરમાં, એટલે આર બાય ટુ. ચાલો, આર બાય ટુ વચ્ચેનું એ કેટલું છે? આર બાય ટુ. અને આ પણ કેટલું છે? આર બાય ટુ. એટલે ટોટલ થયું થ્રી આર બાય ટુ. ઓકે, નીચે કેટલું છે? ટુ આર. ક્લિયર? ચાલો, હવે તમારે આનું સમાંતર જોડાણ લેવું પડશે. તો થ્રી આર બાય ટુ ઇઝ ઇક્વલ ઇન્ટુ ઇન્ટુ ટુ આર બાય, બેનો સરવાળો કરો, ચાર ને ત્રણ સાત, આર બાય ટુ. આર બાય ટુ કેન્સલ થઈ ગયો, કેટલું થશે? સિક્સ આર બાય સેવન. કેટલું આવશે જવાબ? સિક્સ આર બાય સેવન, આવો જવાબ આવશે. ક્લિયર? બોલો. ચાલો, કેપેસિટરનો શું જવાબ આવશે? તો સી ઇઝ ઇક્વલ ટુ સેવન સી બાય સિક્સ, આવો જવાબ આવશે. બરાબર, સી ઇઝ ઇક્વલ ટુ સેવન સી બાય સિક્સ, એવો જવાબ આવશે. તમને એમ થાય કે સર આવું કેમ કર્યું, આપણે ઓલી રીતે ન કરી શકાય? કરી શકાય. તો એમાં શું કરશો તમે? આના કરતાં આ કેટલા ગણો મોટો છે, તો શું લખાય બોલો? આના કરતાં આ કેટલા ગણો મોટો છે? તો ટુ ઇઝ ટુ, એટલે ફોર ઇઝ ટુ થ્રી થાય, એટલે થ્રી બાય, સોરી, સિક્સ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સેવન. બરાબર, પણ કદાચ ન કરો તો આ થોડુંક તમને સહેલું પડશે. બરાબર, એટલે મેં તમને આમ કરાવ્યું. જ્યારે આવું અપૂર્ણાંક આવ્યું, આના કરતાં આ કેટલા ગણો મોટો છે એવું કરવા જાઓ, તો આને તમારે શું લખવું પડે? થ્રી બાય ફોર, એન ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ફોર આવે, ધેર ફોર એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ શું આવે? સેવન બાય ફોર આવે, એવું કરવું પડે ને. એ કરતાં તમે આ રીતે લખી નાખાય. બરાબર, ઓકે. ચાલો, હું તમને હજુ એક દાખલો હોમવર્કમાં આપી દઉં, અને પછી આપણે આ સિમેટ્રીવાળા પૂરા કરીએ. બરાબર, ફરીથી દોરી, આમ તો સમજી જવાશે. બરાબર, આ ચાલો એ અને બી વચ્ચે સી અને આર બંને શોધવાના છે. દરેકે દરેક વચ્ચે આમ આર જોડેલા છે, જોઈ લેજો, તમે ચેક કરી નાખશો. તો આ તમારું હોમવર્ક છે. કરેક્ટ, આટલું કરી નાખજો. ઓલરાઈટ, હવે આપણે કેપેસિટરમાં
થોડી બીજી ઊર્જાની ને એવી વાતો કરી, મૂળ કેપેસિટરની વાત કરી દીધી મેં, હવે પ્યોરલી કેપેસિટિવ સર્કિટ્સની વાત કરીએ છીએ આપણે. તો એમાં ક્યારેક થોડાક ડિફિકલ્ટ સમ આવતા હોય છે, આપણી ટેક્સ્ટબુકમાં એના વિશે કંઈ બહુ વધારે વિગત છે નહીં, એટલે તમને મુશ્કેલી પડે તો એ લઈ લઈ. જો હું આમ જોડું કેપેસિટર અને અવરોધ, આમ જોડું, આ વી વોલ્ટનો છે, આ સી છે, આ આર છે, તો તમે ઘણીવાર કહેશો કે સર આમાં આર જોડવાની શું જરૂર છે, કારણ કે કેપેસિટર લગાવ્યો છે તો પ્રવાહ તો વહેતો નથી, કારણ કે કેપેસિટર પ્રવાહને વહેવા દેતો નથી. તો પ્રવાહ ન હોય તો અવરોધનું પણ કંઈ કામ હોતું નથી. મેં તમને કીધું કે રોડ હોય તો એની ઉપર વાહનની અવર જવર રહેવાની છે, પણ વાહનો ઊભા જ હોય તો રોડ સારો બનાવવાનો જરૂર નથી. ક્યાંક મોટા રોડને બ્રેક કરી નાખો, વાહન તો ઊભું જ રહેવાનું છે, વાહનને જવાની જરૂર નથી. તો જ્યારે પ્રવાહ વહે ત્યારે જ અવરોધની જરૂર હોય છે, તો આમાં અવરોધ દોરવાની જરૂર નથી. પણ એ કોન્સેપ્ટ થોડોક ખોટો છે. કેવી રીતે ખોટો છે? તો એ કોન્સેપ્ટમાં ભૂલે છે કે કેપેસિટરમાં ચાર્જ ન હોય, બરાબર, અને પછી ચાર્જ આવી જાય છે, એનો મતલબ એમ કે વીજભાર બેટરીમાંથી કેપેસિટરમાં તો ગયો જ છે, અને ગયો છે તો પછી પ્રવાહ વહ્યો જ છે. પણ કેપેસિટર ચાર્જ થઈ જાય છે પછી પ્રવાહ વહેતો નથી, બરાબર. ઓકે, હું તમને એક ફરીથી ઉદાહરણ આપું કે શેના જેવી વાત છે. કે મેં અહીંયા એક પાણી જવા માટે આવો રસ્તો છે મારી પાસે, પાણીવાળો, બરાબર. આમ ગણો ને, એક ટાંકી છે અહીંયા, પછી આ રસ્તા ઉપર પાણી જઈ શકે છે. મેં આમ દિવાલો બનાવી દીધી છે. હવે હું શું કરું છું, આમાં પાણી ભરેલું છે, અહીંયા એક ટાંકી બીજી છે, પણ એ ટાંકી નીચેની તરફ છે. હવે આ દિવાલ તોડી નાખું તો શું થાય, આ પાણી નીચે આવીને પછી આ રીતે ફેલાતું જાય અને પછી પાણી આમાં વહી જશે. હવે અહીંયા હું જોઈશ, એક સળિયો રાખું તો સળિયામાં પાણીનું લેવલ પહેલાં વધે છે અને પછી ઘટે છે, વળી પાછું બંધ થઈ જાય છે. આ ટાંકી જ્યારે ભરાઈ જાય છે, અથવા સમજો કે અહીંથી જેટલું જોઈએ એટલું આપણે પાણી આવી શકે છે, એવું સમજો ને, અહીંથી આપણે જેટલું જોઈએ એટલું પાણી આવી શકે છે. પણ તમે વિચારો, આ ટાંકી જ્યારે ભરાઈ જાય, ધારો કે આ લેવલનું આવી જાય, ત્યારે બધું પાણી ઇક્વલ થઈ જાય, ત્યારે પાણી આમાં વહેતું દેખાશે નહીં. તો એનો અર્થ શું થઈ જાય, કેપેસિટર જ્યારે ચાર્જ થાય, ચાર્જ થતો હોય, આ પાણી ભરાતું હોય, ત્યારે તમને આ જગ્યાએથી પાણી જતું લાગે, એટલે પ્રવાહ લાગે, પણ અમુક સમય પછી પ્રવાહ લાગશે નહીં. એટલે એકચ્યુઅલી એવું જ બને છે કેપેસિટરના કેસમાં, કેપેસિટર શરૂઆતમાં ચાર્જ થતો હોય છે અને પછી ચાર્જ થઈ જાય છે, ત્યાર પછી એમાં કંઈ પ્રવાહ વહેતો નથી. હકીકતમાં આપણે જે જે કેપેસિટરના કેસીસ લઈએ છીએ એમાં કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય ત્યારનો જ વીજભાર લઈએ છીએ. એટલે જો હું આમ લખું કે ક્યુ બરાબર સી ગુણ્યા વી, તો એનો અર્થ શું થયો કે એની ઉપરનો મહત્તમ વીજભાર ક્યુ છે, બરાબર. કેપેસિટર જ્યારે સી ગુણ્યા વી લઈએ તો આની ઉપર મહત્તમ વીજભાર ક્યુ આવી જાય, ત્યારે કંઈ એમાંથી પ્રવાહ વહેતો નથી. ચાલો, કેપેસિટરને જ્યારે ચાર્જ કરીએ છીએ, પહેલાં તો સમજો કે આ છેડો શું લખશો, ઝીરો લખશો, અને આ છેડો શું લખશો, આ છેડાને શું લખશો, વી લખશો. એનો વોલ્ટેજ કેટલો લખશો, વી. કેપેસિટર ઉપર વીજભાર નથી, એટલે કેપેસિટર ઉપર વીજભાર ન હોય તો સી ઇઝ સોરી હા આ કેપેસિટરનો ક્યુ વીજભાર ઝીરો છે, સી તો ઝીરો નથી, તો પોટેન્શિયલ પણ કેટલો ડિફરન્સ હશે, ઝીરો હશે, તો જ આ ઝીરો થયું હશે. એનો મતલબ એમ કે અહીંયા પણ વોલ્ટેજ કેટલો હશે, ઝીરો. ક્યારે? ટી બરાબર ઝીરો સમયે, જ્યારે હું આને સ્વિચ ચાલુ કરું ત્યારની વાત છે. તો પછી અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે, અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે, વીના છેદમાં આર જેટલો પ્રવાહ અહીંથી વહેતો હોય. એટલે સ્વિચ જ્યારે ચાલુ કરું ને ત્યારે મેક્સિમમ પ્રવાહ વહે, કેટલો, વીના છેદમાં આર જેટલો. ઓકે, પણ ધારો કે અમુક સમય પછી પ્રવાહ વહેવાને લીધે આની ઉપર વીજભાર આવ્યો, એટલે આની ઉપર કયો વીજભાર આવ્યો, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ વીજભાર લખવાની જરૂર નથી.
ओके प्लस क्यूब एक बार आव्यो तो एनो मतलब शू थयो, क्यू इज इक्वल टू सी गुणिया वी, एटले त्यारे कैपेसिटर वी अथवा तो वी डेस वी वन लखीए, तो कैपेसिटरना बे छेड़ा वच्चे केटलो विद्युत स्थितिमानो तफावत थयो, क्यू ना छेदमां सी। जो आ जीरो होय तो आनो विद्युत स्थितिमान केटलो थयो, क्यू ना छेदमां सी थयो आनो विद्युत स्थितिमान, बराबर। ओके तो त्यारे केटलो प्रवाह वहेशे, तो त्यारे आटलो प्रवाह नहीं वहे, कारण के अवरोधना बे छेड़ा वच्चे विद्युत स्थितिमान केटलो छे, वी माइनस क्यू ना छेदमां सी भाग्या आर, आटलू थशे, समझायु। चलो आई ने हूँ शू लखी नाखू, डी क्यू ना छेदमां डी टी लखी नाखू थोड़ी वार माटे, तो इज इक्वल टू वी गुणिया सी क्यू भाग्य आर सी, आवू थई जशे, बराबर। थोड़ूक आने सॉल्व कर नाखी आपे, तो आम थशे डी क्यू ना छेदमां वी सी माइनस क्यू, अथवा तो सी वी, बराबर, सी वी माइनस क्यू इज इक्वल टू वन बाय आर सी इंटू डी टी, थायो वन बाय आर सी इंटू डी टी। ओके चलो आनु संकलन लईए, तो संकलन में जो तमने ख्याल होय तो हूँ आने सी वी माइनस क्यू ने थोड़ीक वार माटे शू लखी नाखूँ, यू लखी नाखूँ, बराबर। तेथी आनु विकलन करिए तो आ तो जीरो थाय, माइनस डी क्यू नु विकलन, डी क्यू नी जगह शू लखी लेवाय, डी यू लखी लेवाय, तो आखू आनी जगह जो हूँ लखवा जाऊँ सी वी माइनस क्यू, एनी जगह शू लखाय माइनस डी यू, डी क्यू नी जगह माइनस डी यू लखी नाख्यू, आनी जगह यू, तो माइनस एल एन यू, एवं थाय के नहीं, इज इक्वल टू माइनस एल एन यू नी जगह शू लखी नाखो सी वी माइनस क्यू, करेक्ट। एटले आनी जगह आखू जो हूँ लखीश तो शू आवशे बोलो, माइनस विकलन लो तो एल एन सी वी माइनस क्यू, चलो आवुं कंईक आव्युं। आनू तो एनू ए थशे वन बाय आर सी गुणिया ऊपर शू थशे टी, टी थई जशे। ओके हवे आमां विद्युत भार आपणे लखवानो छे, एटले टी समये विद्युत भार केटलो हतो, पहला तो आने थोड़ूक सॉल्व करवू हो तो करी शकाय। जीरो समय विद्युत भार केटलो हतो, जीरो, अने टी समय विद्युत भार केटलो हतो तो के क्यू, तो अहीं ए लखी शकाय कि जीरो समयनो विद्युत भार जीरो, टी समयनो विद्युत भार केटलो छे स्मोल क्यू छे, आम लखी शकाय लिमिट, करेक्ट। माइनस चलो एल एन, एल एन सी वी माइनस क्यू माइनस एल एन सी वी, आम थाय के नहीं, क्यू नी जगह जीरो मूक्यू मैं, इज इक्वल टू टी बाय आर सी, हवे आ माइनस ने आम लई जाओ एटले अहीं आम थई गयो, करेक्ट। आने जो हूँ लखीश तो एल एन शू थशे सी वी माइनस क्यू बाय सी वी इज इक्वल टू माइनस टी बाय आर सी। सी वी एटले महत्तम वीजभार लखी शकाय, लखो होय तो एल एन, एल एन काढी नाखो थोड़ी वार, बराबर, एटले क्यू माइनस आम लखी नाखो, अने आने शू करी नाखो ई डेश, करेक्ट। चलो क्यू माइनस क्यू इज इक्वल टू क्यू ई डेश टू माइनस टी बाय आर सी, देर फोर क्यू इज इक्वल टू आने आम लई लो एटले क्यू वन माइनस ई डेश टू माइनस टी बाय आर सी। तो आ जे इक्वेशन छे એ ઇક્વેશન તમને કેપેસિટર ઉપર કયા સમયે કેટલો વિદ્યુતભાર હશે એની માહિતી આપે છે। અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકશો, બરાબર, તો વન બાય આ વન બાય ઝીરો એટલે ઇન્ફિનિટી થઈ જશે। એક મિનિટ, કેપેસિટર ઉપર એક આમ લખવું પડશે ને, હા, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વન પછી વન બાય ઇ રેસ ટુ ટી બાય આર સી, આમ થાય, બરાબર। એટલે ટીની વેલ્યુ જો ઝીરો મૂકશો તો વન બાય ઝીરો એટલે આ ઇન્ફિનિટી થઈ ગયો। મારે લખવામાં કંઈ ભૂલ થઈ છે,
કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત ભાર. ના બરાબર છે, એટલે એ જીરો થશે. આને તમે જો જીરો મૂકો એટલે શું થઈ જાય, વન થઈ જાય ને, એટલે વન માઇનસ વન એટલે જીરો થાય ને, ટીની વેલ્યુ જીરો એટલે અહીંયા વન, તો આ પણ વન, વન માઇનસ વન એટલે જીરો. ટીની વેલ્યુ જ્યારે જીરો હોય ત્યારે કેપેસિટર ચાર્જ હોતો નથી, વીજભાર હોતો નથી. ટીની વેલ્યુ ઇન્ફિનિટી કરી નાખો એટલે વન બાય ઇન્ફિનિટી એટલે આ આખો જીરો થઈ ગયો, તો કેટલો થઈ જશે એનો વીજભાર ક્યુ થઈ જશે. એટલે કેપેસિટર પૂરેપૂરો ચાર્જ થવા માટે કેટલો સમય લેતો હોય છે, તો કે અનંત. આપણે એમ કહીએ કે કેપેસિટર પૂરો ચાર્જ થઈ ગયો, એકચ્યુઅલી પૂરો ચાર્જ કોઈ દિવસ કેપેસિટર થતો નથી. હા, એવું બને, હવે આ થોડી વાર માટે હું ભૂસી નાખું, એવું બને કે પોતાની કેપેસિટીના 99% એ ચાર્જ થઈ જાય. જેમ કે હું અહીંયા એક આવી આકૃતિ દોરી નાખું અને કેપેસિટરનું ચાર્જ લખી નાખું, બરાબર. ટી અનંત અને આ એનો ચાર્જ. કેપેસિટરનું ચાર્જિંગ કઈ રીતે થતું હોય છે, તો કે પહેલા જીરો હોય છે, પછી આ રીતે કેપેસિટરનું ચાર્જિંગ થતું હોય છે. એટલે કેપેસિટર અનંત સમયે મેક્સિમમ ચાર્જવાળો થાય એવું કહી શકાય, બરાબર. ઓકે, અને એ જ રીતે પ્રવાહની જો આકૃતિ દોરીએ તો પ્રવાહ પહેલાં કેટલો હોય છે, મહત્તમ હોય છે, અને પછી પ્રવાહ કેટલો થઈ જાય, જીરો, એટલે આમ થઈ જાય મેક્સિમમ, પછી આ રીતે જીરો જેવો થઈ જતો હોય છે અનંત સમય. તો આ રીતે આપણે કેલ્ક્યુલેટ, હા, એવું થાય કે કેપેસિટરમાં જો તમે આની વેલ્યુ, આરસીની વેલ્યુ એવી રાખો કે જેથી કરીને કેપેસિટરનો ચાર્જ લગભગ 50% થઈ જાય, બરાબર. આરસીને આપણે શું કહી શકીએ, ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય. અને શું કહી શકાય, ટાઈમ કોન્સ્ટન્ટ, બરાબર. હવે ટાઈમ કોન્સ્ટન્ટ શું છે, જો ટી ઇઝ ઇક્વલ ટુ આરસી લેવામાં આવે તો જુઓ જોઈએ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, વન માઇનસ ઈ, પછી આરસી બાય આરસી એટલે માઇનસ વન, આટલું થઈ જાય. તો ક્યુ ઇઝ ઇક્વલ ક્યુ ઇન્ટુ વન માઇનસ વન બાય ઈ, બરાબર. વન બાય ઈ એટલે કેટલું થાય, 2.71, એવું છે ને. એટલે આ મારા ખ્યાલથી 60 આ ટોટલ આવશે ને, એ કેટલું આવશે, 68 કે 67% જેવું થશે. 62 - 1/2 ઇન્ટુ 100 કરો એટલે કેટલું, 67% ઓફ આરસી થાય, 3 માંથી 1 એટલે 2/3, બરાબર છે, 66% જેવું થાય. કેટલું આવશે, એટલે કે જ્યારે આરસીની કિંમત જેટલો ટાઈમ કોન્સ્ટન્ટ સમય લેવામાં આવે તો કેપેસિટર કેટલો ચાર્જ થયો હશે, 67% જેટલો ચાર્જ થયો હશે. જો આરસીની કિંમત મોટી રાખશો તો શું થશે, 67 એટલે જો અહીંયા થશે ને, આ ટોટલ ચાર્જ એનો ક્યુ છે એટલે અહીં ક્યાંક આવે, આ આરસી થાય, આરસી 67% ઓફ ક્યુ થાય, બરાબર. એટલે જો આરસીની કિંમત મોટી રાખશો, બરાબર, તો કેપેસિટરને ચાર્જ થવા માટે ટાઈમ વધારે લાગે કે ઓછો લાગે, વધારે. આરસીની કિંમત મોટી હોય તો કેપેસિટર વધારે ટાઈમ પછી એ 67% ચાર્જ થશે. એટલે ટાઈમ કોન્સ્ટન્ટ નાનો હશે તો કેપેસિટર ઝડપથી ચાર્જ થઈ જશે, અને ટાઈમ કોન્સ્ટન્ટ જો મોટો હશે તો કેપેસિટરને ચાર્જ થવા માટે વધારે સમય લાગશે. સમજ પડી? ચાલો આને લગતા પ્રશ્નો અને ઊર્જાની વાત, બરાબર, આને લગતા પ્રશ્નો અને થોડી ઊર્જાની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું કરીશ. અને એ અગત્યનું છે કે કેટલા સમય પછી એ ચાર્જ થઈ જશે, કેટલી ઊર્જા એને આપી દીધી હશે, રાઈટ. થોડું જો મને એવું લાગે કે સમય અચળાંક 67% નહીં, 63% જેવું છે. આ તમે જોજો,
કેટલું છે? 63% જેવું. એક બે પ્રશ્નો એમાં આવેલા છે, તો એ હું તમને આવતી વખતે કરાવી દઈશ, રાઈટ? એ પ્રશ્નો થોડા આવતી વખતે ડિસ્કશનમાં લેશું. ચાલો, ઓકે, તો આટલું રાખીએ આજે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળ વધશું. ઓકે.